એ વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા હું સતીશ રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 11 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમની અંદર ભાગ 4 ની આપણે શરૂઆત કરીએ છીએ. ભાગ 3 ની અંતે આપણે આબોહવા અને માનવ જીવન વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે ભાગ 4 ની અંદર હવે શરૂઆત કરીએ છીએ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો સૌપ્રથમ આપણે વનસ્પતિ સૃષ્ટિથી શરૂઆત કરીએ છીએ, ત્યારબાદ આપણે પ્રાણી સૃષ્ટિ વિશે સમજીશું. તો આની અંદર જોઈએ તો કે કુદરતી વનસ્પતિનો મુખ્ય આધાર જમીન, તાપમાન અને ભેજ. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો, જમીન, તાપમાન અને ભેજ, આના ઉપર છે એ કુદરતી વનસ્પતિનો આધાર રહેલો હોય છે. કેમ કે આપણે કુદરતી વનસ્પતિને જે છે એ કોઈ જગ્યાએ વાવતા નથી, આપણે એમનું ગાર્ડનિંગ નથી કરતા. કુદરતી રીતે છે એ ગમે એ રીતે ઉગી નીકળી હોય, તો એ ગમે એ રીતે ઉગી નીકળે છે. ઈ આ ત્રણ, જમીન, તાપમાન અને ભેજ, આ ત્રણ વસ્તુ ઉપર આ કુદરતી વનસ્પતિનો આધાર, કે એના આધારે એ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે, એ વૃદ્ધિ અને વિકાસ થાય છે. અને આ વૃદ્ધિ અને વિકાસ, કે એ વનસ્પતિની અંદર વધારો છે, વનસ્પતિની ઊંચાઈ વધુ છે, વનસ્પતિ ઓછી છે, તો એ ત્રણ બાબતો ઉપર રહેલું હોય છે. અને એ જ બાબતો ઉપર, એટલે કે આવા જે ઘટકો છે, તો એ ઘટકોની અંદર રહેલી ભિન્નતાને કારણે, ભિન્નતા એટલે વિવિધતા, ભિન્નતા એટલે શું થાય, વિવિધતા. તો ઘટકોની અંદર જે કઈ પણ ભિન્નતા રહેલી છે, તો એ ભિન્નતાને આધારે વનસ્પતિનું સ્વરૂપ ત્રણ ભાગની અંદર છે, એ ત્રણ ભાગની અંદર એમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. જે વર્ગીકરણને આપણે હવે સમજીએ કે એ ત્રણ ભાગો ક્યાં છે, તો એ ત્રણ ભાગોની અંદર પહેલો ભાગ છે જંગલ. તો હવે આપણે જંગલ વિશે માહિતી મેળવીએ. જંગલ એટલે આપણને ખબર જ છે કે વૃક્ષોનો મોટો સમુદાય. એક બે જગ્યાએ વૃક્ષ ઉગેલા નીકળ્યા હોય એ નહીં, પરંતુ આ વૃક્ષો ઘણા બધા વધુ હોય, તો આવા વધુ વૃક્ષોના સમુદાયને જંગલ કહે છે. તો વનસ્પતિને અનુકૂળ તાપમાન અને વરસાદ, ખાસ યાદ રાખજો, તાપમાન અને વરસાદ. તો તાપમાન અને વરસાદની જે પ્રદેશની અંદર અનુકૂળતા હોય, તો એ અનુકૂળતા મુજબ ત્યાં વૃક્ષો ઉગી નીકળે છે ઓટોમેટિકલી. અને આ વૃક્ષો ઉગી નીકળવાને કારણે ત્યાં એ વૃક્ષોની સંખ્યા વધી જાય છે, અને એ વધી જવાને કારણે એમને આપણે જંગલ કહીએ છીએ. તાપમાનના આધારે આવા જંગલો કે છે એ ગરમીનું પ્રમાણ વધે છે, તો એ તાપમાનને આધારે પ્રમાણે કોઈ જગ્યાએ ગીચ જંગલો હોય છે, તો કોઈ જગ્યાએ છૂટાછવાયા જંગલો છે, એ છૂટાછવાયા જંગલો જોવા મળે છે. એટલે કે જંગલોના પણ આવા બે પ્રકાર થયા, ગીચ જંગલો અને છૂટાછવાયા. પણ એનો આધાર કોના ઉપર રહેલો હોય છે, તો કે એનો આધાર રહેલો હોય છે તાપમાન ઉપર. તો આ રીતે આપણે જંગલો વિશે છે એ જોયું. ત્યારબાદ કુદરતી વનસ્પતિનો બીજો પ્રકાર છે ઘાસના મેદાન. તો અહીંયા આપણે ઘાસ, જે ઘાસ ખબર જ છે કે કેવું હોય, તો એવા ઘાસના મેદાનો વિશે વાત કરીએ. તો કે આવા મેદાનો, એટલે મેદાન પણ આપણે ખબર પડી ગઈ કે સપાટ પ્રદેશોની અંદર ઉગી નીકળતા. તો ઘાસના મેદાનો મધ્યમ વરસાદ દ્વારા, ખાસ યાદ રાખજો, મધ્યમ વરસાદ દ્વારા જે વિસ્તારો છે, એટલે કે ક્ષેત્રો છે, તો એ ક્ષેત્રોની અંદર ઘાસના મેદાનો આવેલા હોય છે. તો કે ત્યાં વરસાદ ઓછો કે વધુ હોતો નથી, મધ્યમ હોય, તો એવા વિસ્તારની અંદર ઘાસના મેદાનો આવેલા હોય. ત્યારબાદ ત્રીજો પ્રકાર હવે આપણે જોઈએ, તો કે જંગલોના વર્ગીકરણને આધારે, વનસ્પતિના વર્ગીકરણને આધારે ત્રીજો પ્રકાર છે કાંટાળી વનસ્પતિ, જેમને જાડી ઝાખરા પણ કહેવામાં આવે છે. તો આવી કાંટાળી વનસ્પતિ, જાડી ઝાખરા, તો એ કઈ જગ્યાએ, તો કે શુષ્ક અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં. શુષ્ક એટલે કે જ્યાં સુકાયેલો હોય, વરસાદનું પ્રમાણ 20 સેમી અથવા 20 સેમી થી ઓછું હોય, તો એને શુષ્ક કહેવાય. અને જ્યાં ઓછો વરસાદ પડતો હોય, એટલે 20 સેમી, તો એવા વિસ્તારો છે એ પ્રદેશોની અંદર વનસ્પતિ જે ઉગી નીકળે છે એ કેવી હોય, તો કે કાંટાળી વનસ્પતિ હોય. અને જો કાંટાળી વનસ્પતિ છે, તો એ કાંટાળી વનસ્પતિ હોવાને કારણે તેમાં પાંદ જે છે એના પણ નાની સાઈઝના હોય. કેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનામાંથી ભેજને છે એ રૂપાંતર કરી દે છે. તો પોતાની અંદર રહેલા સંગ્રહેલા પાણીને જે છે એ વરાળ બની બહાર જવા દે, તો એનું કારણ હોય છે એમના પાંદડા. તો અહીંયા કાંટાળી વનસ્પતિ, વરસાદ ઓછો છે તો એના પાણીનો સંગ્રહ જોઈ, એટલા માટે એમની અંદરના જે છે એ પાન નાના નાના હોય છે. જેમના ઉદાહરણ તમને આપું, તો કે બોરડી છે, બાવર છે, પછી થોર છે, તો એ બધી આવી કાંટાળી વનસ્પતિ છે, જાડી ઝાખરા.
તો એમાં ઓછો વરસાદ હોય તો એવા વિસ્તારોની અંદર આ વનસ્પતિ જોવા મળે છે. રણ પ્રદેશની અંદર પણ આ જ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તેમજ આ જે બધા જ પ્રકારે કે આપણે જે જોયું જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ જેને જાડી ઝાકરા પણ કહી શકાય, તો આ બધા પ્રકારની વનસ્પતિ જે છે એમનું મુખ્ય કારણ કુદરતી રીતે છે. અને કુદરતી રીતે ઉડગી નીકળેલી વનસ્પતિમાં જે છે એ મુખ્ય ફેરફારનું કારણ જે છે એ કઈ વસ્તુ છે, તો કે આબોહવા. આબોહવાને કારણે આમની અંદર ફેરફારો છે એ ફેરફારો થતા રહેતા હોય છે. તો અહીંયા આપણે વનસ્પતિ વિશેની આ વાત છે એ કઈ જંગલોના પ્રકારો વિશે, જેમની અંદર પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા રહેતા જંગલો. એટલે ખાસ યાદ રાખજો, બારે માસ લીલા રહેતા જંગલો ક્યાં છે, તો કે ઉષ્ણકટિબંધીય. તો આવા પ્રકારના જે જંગલો છે એ ખાસ કરીને કેવા હોય છે, તો કે ઘટાદાર જંગલો હોય છે. શા માટે, તો કે એ વૃક્ષોની અંદર પાંદડા ખરતા નથી એટલા માટે એ ઘટાદાર રહે છે. તો આવા ઘટાદાર જંગલો વિષવવૃત અને ઉષ્ણકટિબંધ બંનેની અંદર જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, વિષવવૃત અને ઉષ્ણકટિબંધ બંને કટિબંધોની અંદર આ પ્રકારના એટલે કે બારેમાસ લીલા રહેતા જંગલો જોવા મળે છે, જેમની અંદર આવા વિસ્તારોની અંદર એટલે કે વિષવવૃત અને ઉષ્ણકટિબંધીય જેવા વિસ્તારોમાં ગરમ અને વધુ વરસાદ બંને પ્રકારની આબોહવા હોય. તો આ બંને ગરમ અને વધુ વરસાદ આ બંનેને કારણે શું થાય છે, તો કે આ પ્રકારના વૃક્ષો છે એ વૃક્ષોની અંદર વાતાવરણ ભેજવાળું રહે છે. અને એ વાતાવરણ ભેજવાળું રહેવાને કારણે શું થાય છે, તો કે ગરમી હોવાને કારણે વૃક્ષોને પૂરતા પ્રમાણમાં જે છે એ વૃક્ષોને પૂરતા પ્રમાણમાં પ્રકાશ અસરશીલન ક્રિયા એટલે કે વૃક્ષો પોતાનો ખોરાક બનાવી શકે છે, એટલા માટે એમના પાંદડા છે એ મોટા હોય છે આવા વિસ્તારોની અંદર. અને વધુ વરસાદ હોવાને કારણે વાતાવરણ ભેજવાળું રહે છે, અને એ ભેજવાળું રહેવાને કારણે આ ઋતુની અંદર પાંદડા એક સાથે જે છે એક સાથે ખરતા નથી. કેમ કે અમુક પ્રકારના વૃક્ષોના અને અમુક પ્રકારના કટિબંધોની અંદરના જે જંગલો કેવા હોય છે, તો કે ઉનાળાની ઋતુ આવે પાનખર ઋતુ, તો એ પાનખર ઋતુની અંદર એ પોતાના જે જંગલો હોય તો એ જંગલોની અંદર વૃક્ષો બધા પોતાના પાંદડા ખેરવી નાખે છે. તો એ પાનખર જંગલો આપણે એના વિશે સમજીશું. પણ જ્યારે આ વૃક્ષો એક સાથે એમના વૃક્ષોના પાંદડા ખરતા નથી એટલે કે અમુક વૃક્ષોના પેલા ખરે અમુક વૃક્ષોના પછી ખરે, જેમ એમાં પાંદડા જે છે એ સુકાતા જાય એમ ખરતા જાય, ખરી પછી નવા પાંદડા આવી જતા હોય છે. તો આના માટે કોઈ એક એવી ચોક્કસ ઋતુ નથી કે બધા એક સાથે પાંદડા ખરી જાય, પણ પાંદડો ખરે પછી નવું આવી જાય. તો એના કારણે આ જંગલોમાં આ રીતે બારે માસ છે એ બારે માસ પાંદડા આ રીતે આવતા હોવાને કારણે એમને બારે માસ લીલા જંગલો કહેવામાં આવે છે, એટલે કે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ પ્રકારના જંગલોની અંદર કેવા પ્રકારની વનસ્પતિ થાય છે કે જેમના પાંદડા ખરતા નથી અને પાંદડાની જે સાઈઝ છે એ પણ મોટી હોય છે. તો આવા જંગલોની અંદર રોઝવુડ, અબનુસ, મહોગની વગેરે જેવા વૃક્ષો છે એ વૃક્ષો આ વિસ્તારોની અંદર થાય છે. અને ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતની અંદર અંદમાન અને નિકોબાર જે ટાપુઓ છે એટલે કે જે દ્વીપ સમૂહ છે, તો એ આ ટાપુઓ ઉપર છે એ આવા બારે માસ લીલા રહેતા જંગલો છે એ ભારત દેશની અંદર આ અંદમાન નિકોબાર ટાપુ ઉપર જોવા મળે છે. જ્યારે બીજા વિસ્તારોની અંદર આવા બારે માસ લીલા જંગલો છે એ ભારતની અંદર જોવા મળતા નથી. એટલે ખાસ યાદ રાખજો, ભારતમાં અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર બારે માસ લીલા રહેતા જંગલો છે એ જોવા મળે છે. બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ખાસ યાદ રાખજો, ખરાવ જંગલો જે આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી હતી એવા પ્રકારના, તો કે આ પ્રકારના ખરાવ જંગલો છે ને એ પાનખર જંગલો પણ કહેવામાં આવે છે. હમણાં આપણે વાત કરેલી હતી ને પાનખર જંગલો, તો આ પ્રકારના પાનખર જંગલો પણ કહે છે. કારણ કે આ પ્રદેશની અંદર ગરમી અને વરસાદ, ખાસ યાદ રાખજો, ગરમી અને વરસાદની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે, એટલી બધી વધુ હોતી નથી. તો આ બંનેની માત્રા જે છે એ ઓછી હોવાને કારણે ઉનાળાની ઋતુમાં ખાસ કરીને, કેમ કે જો વરસાદ ઓછો હોય એટલે એ તકલીફ ક્યારે પડે, ઉનાળાની ઋતુમાં. શિયાળાના ચોમાસામાં પાણીની એટલી તંગી ન હોય, પણ ઉનાળાની ઋતુમાં છે એ તકલીફ પડતી હોય છે, અછત થઈ જાય. તો એના કારણે ઉનાળાની ઋતુમાં 6-8 અઠવાડિયા, ખાસ યાદ રાખજો, 6-8 અઠવાડિયા દરમિયાન આ વનસ્પતિ પોતાના પાંદડા જે છે એ પાંદડા ખેરવી નાખે છે. અને પાંદડા ખરી જવાને કારણે શું થાય છે, તો કે આ બધા પ્રકારના જંગલો હવે ખરાવ જંગલો તરીકે ઓળખવામાં
આવે છે અને આ પ્રકારના જંગલોની અંદરની વનસ્પતિ વિશેની આપણે વાત કરીએ તો કે આ વનસ્પતિના જે થડ વનસ્પતિના જે ડાળીઓ કેવી હોય છે તો કે કઠણ અને ઇમારતી લાકડું આપતી આવી મજબૂત ડાળીઓ હોય એના કારણે આ વનસ્પતિની અંદર એટલે કે આ બધા ખરા વનસ્પતિ છે એક ઋતુ દરમિયાન 6 થી 8 અઠવાડિયા આ વસ્તુ ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે ઉનાળાની ઋતુ દરમિયાન કેટલા અઠવાડિયા સુધી વનસ્પતિ પોતાના પાંદડા ખેરવી નાખે છે તો યાદ રાખજો 6 થી 8 અઠવાડિયા તો આ વનસ્પતિ કઠણ હોવાને કારણે ઇમારતી લાકડું આપે છે એટલે કે એને ઇમારતી વનસ્પતિ પણ કહેવામાં આવે છે અને આ વનસ્પતિના ઉદાહરણ જોઈએ તો કે સાગ સાલ લીમડો સીસમ વગેરે જેવી વનસ્પતિ છે એ ઇમારતી લાકડું એટલે કે આપણે ફર્નિચર બનાવવા માટે છે એ ફર્નિચર બનાવવા માટે પણ ઉપયોગી રહે છે ત્યારબાદ આ પ્રકારના જંગલો કેવા પ્રદેશોની અંદર તો કે ઊંચ પ્રદેશો હોય ડુંગરાળ પ્રદેશો હોય તો એવા પ્રદેશોની અંદર જોવા મળે છે સાથે સાથે ઓસ્ટ્રેલિયા દેશની અંદર અને અમેરિકાની અંદર મધ્યના ભાગમાં છે એટલે કે મધ્ય અમેરિકાની અંદરના જે જંગલો છે એ જંગલો મોટા ભાગે આવા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એ જોવા મળે છે અને આ પ્રકારના જંગલોની અંદર જોવા મળતા હવે આપણે પ્રાણી અને પક્ષીઓ વિશેની વાત કરીએ તો આવા પ્રકારના જંગલોમાં વાઘ એશિયાઈ સિંહ હાથી સોનેરી રંગના વાંદરા ખાસ યાદ રાખજો વાંદરા પણ કેવા સોનેરી રંગના વાંદરા અને વાંદરાનો જે પ્રકાર છે માકડા તો એ જે આપણે સામાન્ય નોર્મલ વાંદરા હોય છે એવા પ્રકારના તો એવા માકડા જે છે એ પણ એની અંદર જોવા મળે છે તો આ પ્રાણીઓ પક્ષીઓ વિશેની વાત કરીએ તો એમની અંદર છે એ હવે અહીંયાથી પક્ષીઓ તો કે મોર બાજ પોપટ કાબર કબૂતર મેના વગેરે જેવા પક્ષીઓ છે એ પક્ષીઓ આવા પ્રકારના જંગલોની અંદર જોવા મળે છે એટલે ખાસ આવા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે એ બાબત યાદ રાખજો કયા વિસ્તારોની અંદર જંગલ જોવા મળે છે એ બાબત રાખજો ખરાબ જંગલોનો ઉપયોગ અને એ જંગલોમાં જોવા મળતા વૃક્ષો ત્યારબાદ એના માટેના ગુણધર્મ એટલે કે કેટલા સમયથી તો આ ઉષ્ણકટિબંધીય જંગલો વિશેની માહિતી અહીંયા પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે આપણે જંગલોનો ત્રીજો પ્રકાર જોઈએ બારેમાસ લીલા જંગલો ખાસ યાદ રાખજો લીલા જંગલો તો આવા બારેમાસ લીલા જંગલો વિશે આપણે વાત કરીએ તો આ જંગલોની અંદર તાપમાન અને વરસાદ બંને યાદ રાખજો નું પ્રમાણ કેવું હોય છે વધુ હોય છે અને ખાસ કરીને વરસાદ તો ખૂબ જ વધુ હોય છે તો વધુ વરસાદ પડવાને કારણે શું થાય છે તો કે ભેજવાળું વાતાવરણ રહે છે અને ત્યાંના વૃક્ષો છે એ કેવા થાય છે તો કે બારેમાસ લીલા રહે છે તો એના કારણે આમને સમશીતોષ્ણ કટિબંધના બારેમાસ લીલા રહેતા જંગલો તરીકે કહેવામાં આવે છે આ પ્રકારના જંગલોની અંદર વાત કરીએ તો કે કેવા વિસ્તારોની અંદર કઈ જગ્યાએ આવેલા છે તો કે આ જંગલ દક્ષિણ અને પૂર્વ અમેરિકા તો અમેરિકા ખંડના દક્ષિણ અને પૂર્વ ભાગની અંદર આવેલા છે ચીનની અંદરના દક્ષિણ ભાગમાં ચીનનો જે દક્ષિણ દિશાનો ભાગ છે ત્યાં આવેલા છે તેમજ બ્રાઝિલ દેશની અંદર છે એ દક્ષિણ અને પૂર્વ ભાગની અંદર બ્રાઝિલ દેશની અંદર પણ આવેલા છે સાથે સાથે આપણે આપણા ભારત દેશ વિશે વાત કરીએ તો ભારત દેશના ઉત્તર અને પૂર્વ જે જગ્યાએ પર્વતીય પ્રદેશો છે તો એ ઉત્તર અને પૂર્વ પર્વતીય પ્રદેશોના વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો એટલે કે સમશીતોષ્ણ કટિબંધના બારેમાસ લીલા રહેતા જંગલો છે એ ભારત દેશની અંદર આવા પહાડી પ્રદેશોમાં જોવા મળે છે સાથે સાથે આ જંગલોના મુખ્ય વૃક્ષો વિશે વાત કરીએ અને વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો આપણે આ વૃક્ષો કયા છે એટલે એનો મતલબ એવો નથી કે આ ત્રણ વૃક્ષો જ હોય બીજા વૃક્ષો જે સામાન્ય રીતે વૃક્ષો ઉગતી નીકળતા હોય એ બધા વૃક્ષો તો હોય જ છે પરંતુ આ વૃક્ષોની સંખ્યા એ વિસ્તારની અંદર વધુ જોવા મળે એટલા માટે એ વૃક્ષોના નામ આપેલા હોય છે બાકી ત્યાંય લીમડોન બાવળ બોરડીન પીપળોન બધું જોવા તો મળતું જ હોય પરંતુ એમની જે સંખ્યા છે એ ઓછી હોય જ્યારે આમની અંદર આપણે જે મુખ્ય વૃક્ષો કહીએ છીએ એની સંખ્યા એમાં વધુ હોય તો આવા જંગલોની અંદર વાંસ ચીડ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે એ
તો એ ચીડ અને નીલગિરી કે જે એમના સીધા સોટા હોય તો આવા નીલગિરી જેવા મુખ્ય વૃક્ષો છે એ આ મુખ્ય વૃક્ષો એટલે કે વનસ્પતિ આવા બારેમાસ લીલા રહેતા જંગલોની અંદર જોવા મળે છે અને આ જંગલોમાં જોવા મળતા હવે પ્રાણીઓ વિશેની વાત કરીએ તો કે આવા જંગલોમાં હાથી અને ગેંડા અને ગેંડાની અંદર પણ તમને જણાવી દઉં કે આવા જંગલોમાં એક સિંગી ગેંડા જે છે એ એક સિંગી ગેંડા જોવા મળે છે ખાસ કરીને તો આ પ્રકારે છે એ સમશીતોષ્ણ કટિબંધના બારેમાસ લીલા રહેતા જંગલો વિશેની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ હવે જંગલોનો પ્રકાર જોઈએ ખરાબ જંગલો સમશીતોષ્ણ તો અહીંયા તમને સમનો અર્થ સમજાવી દઉં કે સરખો તો આવા સમશીતોષ્ણમાં ઠંડીનું અને ગરમીનું પ્રમાણ સરખા હોય એવા ખરાબ જંગલો ખરાબ જંગલો એટલે કે આપણે આગળ જોઈતું ઉનાળાની ઋતુમાં 6-8 મહિના અઠવાડિયામાં એ વૃક્ષો પોતાના ખાસ યાદ રાખજો 6-8 અઠવાડિયામાં પોતાના પાંદડા ખેરવી નાખે છે તેવા તો આવા ખરાબ જંગલો આ જંગલો કર્કવૃતથી ઉત્તર જો પૃથ્વીના ગોળા ઉપર કર્કવૃત મકરવૃત અને વિષવૃત આવા ત્રણ પ્રકારના વૃત આવેલા છે તો એમની અંદર કર્કવૃતથી ઉત્તર તરફ અને મકરવૃતથી દક્ષિણ તરફ આ જે છે એ આ બાજુએ આ પ્રકારના સમશીતોષ્ણ ખરાવ જંગલો છે એ આવેલા છે આ જંગલોની અંદર ઉત્તર પૂર્વ અમેરિકાની અંદર ત્યારબાદ ચીનમાં ન્યુઝીલેન્ડ ચીલી અને પશ્ચિમ યુરોપના ભાગની અંદર આ જંગલો આવેલા છે સાથે સાથે આપણા ભારત દેશના ઉત્તર ભાગની અંદર છે એ ઉત્તર ભાગની અંદર આવા સમશીતોષ્ણ કટિબંધ પ્રકારના જંગલો છે એ જોવા મળે છે એટલે ખાસ દેશના નામ પણ યાદ રાખજો અને સાથે સાથે આ જંગલોની અંદર જોવા મળતા મુખ્ય વનસ્પતિ ફરી પાછું તમને જણાવી દઉં કે આમાં આ મુખ્ય વનસ્પતિ છે એનો મતલબ એવો નથી કે બીજી વનસ્પતિ થતી નથી બધા જ પ્રકારની વનસ્પતિ થતી હોય પણ આ પ્રકારના જે વૃક્ષો છે એની સંખ્યા ત્યાં વધુ હોય તો આની અંદર ખાસ યાદ રાખજો કેમ કે હવે આ નવા વૃક્ષો છે તેમની અંદર ઓક અને મેપલ જેવા વૃક્ષો છે એ ઓક અને મેપલ જેવા વૃક્ષો વધુ પ્રમાણમાં થાય છે ત્યારબાદ આ જંગલોની અંદર હવે આપણે પ્રાણીઓ વિશે જોઈએ તો આ સમશીતોષ્ણ પ્રકારના જંગલોની અંદર હરણ શિયાળ વરુ જેવા પ્રાણીઓ છે એ પ્રાણીઓ આ જંગલોમાં જોવા મળે છે ત્યારબાદ પાંચમા પ્રકાર વિશે આપણે વાત કરીએ તો કે જંગલોનો પાંચમો પ્રકાર ભૂમધ્ય સાગરના જંગલો તો અહીંયા આપણે ખબર જ પડી ગઈ ભૂમધ્ય સાગર તો હવે સાગરના કિનારે જે જંગલો આવેલા છે તો એ જંગલોને કહેવામાં આવે છે એટલે કે ભૂમધ્ય સાગરની નજીક એટલે કે એના કિનારા નજીક જે આ જંગલો આવેલા છે તો એને ભૂમધ્ય સાગરના કિનારાના જંગલો પણ કહી શકાય સાથે સાથે આ જંગલોની અંદર મોટા ભાગે જોઈએ તો આવા એટલે કે ભૂમધ્ય સમુદ્ર ક્યાં આવેલો છે તો કે યુરોપ આફ્રિકા અને એશિયા ખંડની અંદર જે છે એ ખંડની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે ખાસ યાદ રાખજો અહીંયા ખંડોના નામ આપેલા છે યુરોપ આફ્રિકા અને એશિયા ખંડ તો આ જગ્યાએ જોવા મળે છે અને આ જંગલોની આબોહવા વિશે આપણે વાત કરીએ તો કે આવા પ્રકારના જંગલોમાં આબોહવા ઉનાળાની અંદર ગરમ અને શુષ્ક આબોહવા જોવા મળે છે એટલે કે ગરમીનું પ્રમાણ અને પછી એની સાથે સાથે ભેજનું પ્રમાણ છે એ ત્યાં નથી એટલે કેવી છે શુષ્ક તો એવું શુષ્ક છે એ ઉનાળાની અંદર જોવા મળે છે શિયાળાની અંદરની ઠંડી અને ભેજવાળી આબોહવા હોય છે એટલે કે અલગ અલગ પ્રકારે અલગ અલગ ઋતુની અંદર એટલે કે ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન અલગ અલગ પ્રકારે આબોહવા છે એ આબોહવા ભૂમધ્ય સાગરના જંગલોની અંદર રહેલી હોય છે જ્યારે આ પ્રદેશોની અંદર કેવા પ્રકારના છે એ વનસ્પતિ કે ફળો થાય છે તો આની અંદર ખાસ કરીને ખાટા યાદ રાખજો ખાટા ફળો વાળી વનસ્પતિ છે એ ખાટા ફળો વાળી વનસ્પતિ ભૂમધ્ય સાગરના કિનારે જોવા મળે છે જેમની અંદર ખાટા ફળો તો તમને ખ્યાલ જ છે કેમ કે તમે ખાધેલા જ છે તો આવા જંગલોમાં સંતરા અંજીર દ્રાક્ષ વગેરે જેવા છે એ ફળો આ ભૂમધ્ય સાગરના જંગલોની અંદર આવા પ્રકારના વૃક્ષો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જંગલોના પાંચ પ્રકારો સુધી રાખીએ છીએ હજી જંગલોનો એક પ્રકાર બાકી છે આપણે એના વિશે આગળના નેક્સ્ટ સેશનની અંદર માહિતી મેળવશું અને નેક્સ્ટ સેશનમાં એ માહિતી સાથે સાથે આપણે ચાર ભાગની અંદર જે શીખ્યા એનું પુનરાવર્તન પણ આપણે પાંચમા ભાગની અંદર કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ચાર જે છે એ ચાર
પૂર્ણ કરીએ છીએ અને આ ભાગ 4 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો એટલે કે વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા એક બે વાક્યના પ્રશ્નો તો જે કંઈ પણ પૂછાયેલા હોય તો એ પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે ધન્યવાદ